હા તો મિત્રો, ગિરનાર લીલી પરિક્રમાની આ પણ એક અલગ મજા છે. જોઈ લો, રસ્તામાં ભજન કીર્તન ભોજન ને બધું થતું હોય છે. જોઈ લો. હા તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ચાર ચોકે. ચાર ચોકથી જો કાળકાનો વડલો 2 કિલોમીટર છે, જીણા બાવાની મઢી 2.5 કિલોમીટર છે, માળવેલાની ઘોડી 6 કિલોમીટર, માળવેલાની જગ્યા 8.5 કિલોમીટર, સૂરજકુંડ, સુખનાળા, નાગવેડા અને સ્થાપક પાસે બોરદેવી 3 રસ્તા અને બોરદેવીની જગ્યા 20 કિલોમીટર છે. તો ચાલો જઈએ આપણે આગળ અને જોઈએ જીણા બાવાની મઢી સુધી જઈએ અને જોઈએ કે આપણેથી આખો સફર પૂરો થાય છે કે નહીં. રેડી? ચાલો, હવે આપણો નેક્સ્ટ સ્ટોપ છે જીણા બાવાની મઢી. હા તો મિત્રો, આવી રીતે જોવો રસ્તામાં પાણીના પરબ આવતા હોય છે. પાણીના પરબ અને રેસ્ટ કરવા માટે જગ્યા છે. શ્રી સદ્ધેશ્વર સેવા મંડળ ટ્રસ્ટ, જો ગિરનાર લીલી પરિક્રમા પબ્લિક જો અત્યારે જઈ જ રહી છે હાલી હાલીને, અને એમાં તમને સેવા મંડળના ટ્રસ્ટને એ બધું જોવા મળશે જેવી રીતે તમે જોઈ શકો છો. ચાલો આપણે વધી આગળ, જોઈએ કે જીણા બાવાની મઢી પહોંચીએ અને ત્યાં કેવો માહોલ છે જોવો. હા તો આવી રીતે ઇમરજન્સીમાં કોઈને કંઈ થયું હોય, ઇમરજન્સીમાં એને લઈ જાય છે. જોઈ લો, કોઈને કંઈ થયું હોય આઈસીયુમાંથી 108 ઇમરજન્સીમાં તમને જો કંઈ પણ થયું હોય તો તમને અહીંથી અંદરથી લઈ જાય. રેડી? હવે ચાલો જી આપણે આગળ ચાલતા ચાલતા જઈએ. એટલે ઇમરજન્સી કોઈને કંઈ થાય તો એના માટે પણ અહીંયા પૂરેપૂરી સેવા રાખવામાં આવેલી છે. ચાલો જઈએ આગળ અને કન્ટિન્યુ કરીએ જીણા બાવાની મઢી સુધી. હા તો મિત્રો, ચાર ચોકથી જીણા બાવાની મઢી લગી ફૂલ ટ્રાફિક છે. જોઈ લો, ફૂલ ટ્રાફિક ભેગીને આપણે જોઈએ હવે આગળ ટ્રાફિક ક્યારે ક્લિયર થાય છે એની રાહ જોઈએ. અને રસ્તામાં બાપુ ચિલમ બિલમ મારે છે. હા તો મિત્રો, આપણે શેરડીના રસનો આનંદ લઈએ છીએ અને જોઈ લો અહીંયા ગિરનાર પરિક્રમાના પરધ્યાર્થીઓ પરિક્રમા કરી રહ્યા છે. જોઈ લો આપણો શેરડીનો રસનો ગ્લાસ છે. જોઈ લો આવી રીતે પરિક્રમા ચાલી રહી છે. અત્યારે આપણે રામભાવથી જીણા બાવાની મઢી જઈએ છીએ. હમણાં થોડીક વારમાં જ પહોંચી જશું જીણા બાવાની મઢી. હા તો મિત્રો, ફરીથી એક નાની નદી જેવું આવી ગયું છે જેવી રીતે તમે જોઈ શકો છો. આ નાની એવી નદી છે. હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ જીણા બાવાની મઢી સુધી. વચ્ચે એમ્બ્યુલન્સ ને બાઇક્સ ને બધું આવતું રહે છે. જો અહીંથી પાકો રસ્તો આવી ગયો છે જીણા બાવાની મઢી સુધી જવાનો. નોર્મલ જ્યારે તમે નોર્મલ છે ને ત્યારે તો અમે જૂનાગઢવાસીઓ અહીંયા બાઇક લઈ લઈને આવતા હોય છે, પરંતુ ત્યારે ગિરનાર પરિક્રમા ચાલુ છે એટલે આપણે બધા એ પરિક્રમાના રૂટ ઉપર આપણે ચાલીને જઈ રહ્યા છીએ. નોર્મલ ડેઝમાં તો તમે અહીંયા દર્શન કરવા માટે આવી પણ શકો છો. ઘણા બધાના પ્રશ્ન હતા તમારે આવું હોય જીણા બાવાની મઢી દર્શન કરવા તો તમે આવી શકો. હા તો મિત્રો, અહીંયા જો વિનામૂલ્યે ચાનો કેમ્પ છે, ફ્રીમાં તમને અહીંયા ચા મળી જશે. જોઈ લો, આખે આખું ચાનો કેમ્પ છે, વિનામૂલ્ય ફ્રીમાં તમને મળી જશે. જોઈ લો, અહીંયા ચા છે, ફ્રૂટ છે, બધું મળે છે અહીંયા. જોઈ લો, પરંતુ જો તમને વિનામૂલ્યે ચા લેવી હોય તો તમને અહીંયા રેસ્ટ કરવું હોય તો તમે રેસ્ટ પણ કરી શકો છો, પરંતુ આપણે અત્યારે જઈ રહ્યા છીએ જીણા બાવાની મઢી એટલે આપણે રેસ્ટ નથી કરવાના. જીણા બાવાની મઢી આપણે કલાક અડધી કલાકનો આપણે રેસ્ટ લેશું એવી આપણી બરાબર. મહેરબાની કરીને જો તમે ગિરનાર લીલી પરિક્રમામાં આવતા હોય તો ક્યાંય પ્લાસ્ટિક કે એવું બધું કરતા નહીં બરાબર, કચરો કચરો. અને જોઈ લો અહીંથી બધા ચાલીને જઈ જ રહ્યા છે. વચ્ચે આપણે ચાનો આવ્યો હતો, વિનામૂલ્યે ચાનો કેમ્પ આવ્યો હતો એ આપણે જોઈ લીધો. હવે ઓલમોસ્ટ થોડુંક જ રહી ગયું છે જીણા બાવાની મઢી, તો પહોંચીએ આપણે જીણા બાવાની મઢી. આગળ જ લાગે છે ચા મળશે તમને. હવે જો આગળ જો અહીંયા લીંબુ સરબત એવું તો પેટ તમને મળતું જ રહેશે. હવે આગળ જઈએ છીએ આપણે જીણા બાવાની મઢી સુધી. મઢી એટલે હું તમને કહું કે કેવો છે ત્યાંનો માહોલ. હા તો મિત્રો, આપણે અહીંયા પહોંચી ગયા છીએ જીણા બાવાની મઢી. અને જીણા બાવાની મઢીએ પહોંચીને જો 2 રસ્તા હશે, જો તમારે અહીંથી માળવેલા થઈને જવું હોય ને તો તમે અહીંથી માળવેલા થઈને જશો, આપણે માળવેલા થઈને જશું. અને પેલી બાજુથી છે ને તમારે સરખડી હનુમાન થઈને જવું હોય તો તમે ત્યાંથી સરખડી હનુમાન થઈને જશો. તો આપણે સરખડી હનુમાન જ જવું, કેમ કે આપણે એક વખત તો જઈ આવ્યા છે એટલે આપણે માળવેલાથી થઈને જશું. આપણે ગિરનાર લીલી પરિક્રમા પૂરી કરશું આપણે માળવેલાથી થઈને. હા તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ માળવેલાથી થઈને ગિરનાર લીલી પરિક્રમા પૂરી કરવા માટે. તો માળવેલાની વાત કરીએ તો માળવેલા એટલે મોટા મોટા વેલા એટલે ગગનચુંબી, ત્યાં વૃક્ષો ને એવું બધું તમને જોવા મળશે. હવે આપણે જે અહીંથી જઈએ છીએ ને આપણે જીણા બાવાની મઢીથી આપણે જઈએ છીએ આગળ. આપણી ઓલમોસ્ટ 24 કિલોમીટરની પરિક્રમા બાકી રહીએ છીએ. તો ચાલો હજી જઈએ આગળ અને હું તમને દેખાડું કે માળવેલાનું કેવું છે. બહુ જ અઘરી ચઢાણ છે, બધા એમ કહે છે.
તો જોઈએ મારો પેલો અનુભવ કેવો છે. આપણે સરખડીયા હનુમાન નહીં નથી થઈ નથી ગયા, આપણે મારવેલા થઈને જઈએ છીએ. આ તો આપણે મારવેલા ચડવાની શરૂઆત કરી છે, જોઈ લો સ્ટાર્ટિંગમાં મારવેલા છે, મારવેલાનો ટ્રાફિક બરાબર રેડી. રસ્તામાં અમુક સાધન તો બધા જોવા મળશે, પરંતુ આપણે ક્યાંય ઊભા નથી. અને જો અભયારણ્યમાં નુકસાન કરવા બદલ 1,00,000 સુધીનો દંડ આવેલો છે. જો આપણે જઈએ છીએ રેડી. હવે આપણે જોઈએ માળવેલાનો ઢાળ બાર કે આગળ જોવા જેવું આવે તો હું તમને બતાવું. હા તો આમાં મતલબ તમે રસ્તામાં જ્યારે જતા હશો ને ત્યારે તમને શાકભાજીને બધું મળશે. શું ભાવ છે આનો? 350 ના 500. ગામ કરતાં થોડુંક તમારે મોટું, બાકી બધું 20 નું 250. જો તમને આ ભાવમાં અહીંયા જ્યારે તમે ગિરનાર પરિક્રમા કરવા આવશો અને તમારે કોઈ પણ શાકભાજી લઈને પોતાની રીતે બનાવવું હોય તો તમને આ પ્રાઇઝમાં મળશે. જોઈ લો આખા રૂટ ઉપર તમને આવી રીતે શાકભાજી કે કંઈ પણ લેવું હોય મળશે. તો જય ગિરનારી બોલ. જય ગિરનારી. ક્યાંથી આવો છો? મહેસાણા. મહેસાણાથી આવે. જોઈ આપણને રસ્તા મળે. હવે જોઈને 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 ભાઈ જોઈને પડી જશો, હમણાં પડી જશો. આ તો આગળ હવે આપણે ચડાણ આપણે ચાલ્યું. ચેનલ વીસી વ્લોગ્સ સબસ્ક્રાઈબ કરી દેજો. વીસી વ્લોગ્સ આ બરાબર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે આગળ જઈએ છીએ માળવેલાની તરફ. ચડાણ પડી રહીએ છીએ, જોઈએ માળવેલા જઈએ ને જોઈએ. હા તો જો હવે આવા આવા નાના નાના રસ્તા આવશે, જો પહાડ ટાઈપ ચડવાના માળવેલાના. માળવેલાની અઘરી ચડાણ છે આ, જેમાં આપણે ચડી રહ્યા છીએ. બધા આપણી આપણે ચાલી જાય છે માળવેલા રેડી. આપણે ચડીએ છીએ રસ્તામાં સાધુ સંતો અને જેને જેને થાક ખાવો હોય ને રેસ્ટ લેવો હોય એ જો અહીંયા આવી રીતે છે ને રેસ્ટ લઈએ છે. જો જેને થાક કે રેસ્ટ ખાવો હોય ને એ લોકો આવી રીતે રેસ્ટ લઈ લે છે, સાઈડમાં સૂઈ જાય છે. પરંતુ આપણે ચાલ્યા જ રહીશ, ઓલમોસ્ટ 24 કિલોમીટર જ રહી છે આપણે પૂરી કક્ષાના દિવસમાં. ચાલો જઈએ. હા તો મિત્રો જોઈ લો આ ગિરનાર લીલી પરિક્રમાની અંદર આ લોકો જે ગામ. ક્યાંથી આવ્યા છો તમે લોકો? ચોટીલાથી આવ્યા છે. અને જો વન ભોજનનો સરસ મજાનો અત્યારે બપોરના આનંદ લઈએ છે. જો અહીંયા તો સરસ મજાનું શાક બની ગયું છે. હવે જો હું તમને પાછળ જઈને લેવડાવું, જો આ રોટલો બને છે ને એ બતાડું. જો આ સરસ મજાના જો અહીંયા રોટલો બને છે જેવી રીતે તમે જોઈ શકો છો. અને જો આ સરસ ચોટીલાથી આવ્યા છે આ લોકો અને વન ભોજનનો સરસ મજાનો આનંદ લઈએ છે. તો રસ્તામાં આ ગિરનાર લીલી પરિક્રમામાં જોવા જેવી આ એક સરસ મજાની વસ્તુ છે કે લોકો અહીંયા બહારથી આવીને પોતાની રીતે જમવાનું રોટલો ને શાક બનાવીને વનભોજનનો લાભ લે છે. હવે કેટલા વર્ષ થયા પરિક્રમા કરો છો તમે? 8 વર્ષ થયા જો પરિક્રમા કરે છે. તો જોઈ લો આપણે વનભોજનનો સરસ મજાનો આનંદ લઈ લીધો છે. હવે આપણે જો ઓલા રસ્તે જાશું માળવેલા અને લઈએ આગળ પરિક્રમાનો આનંદ. જો મિત્રો આ વચ્ચે આવડો મોટો પથ્થર રાખ્યો છે. હા તો મિત્રો જેવી રીતે તમે જોઈ શકો છો આ આપણે માળવેલીની જગ્યાથી જઈને થઈ રહ્યા છે. જોઈ લો અહીંથી પ્યોર જંગલની વચ્ચેથી આવો પહાડી રસ્તો છે. આ ગિરનાર પરિક્રમાનો આ બીજો પહાડ કહી શકીએ, પડાવ કહી શકીએ આપણે. જીણા બાવાની મઢીની જગ્યાથી માળવેલાની જગ્યા 8 કિલોમીટર જેટલો રસ્તો છે. 8 કિલોમીટર જેટલું આપણે હાલીને જવા છે રેડી. આપણે જઈ રહ્યા છો આવો પહાડી રસ્તો આવશે. આવા પહાડી રસ્તામાં જે ના આવી છે છેલ્લા જેના મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, વિડીયોમાં વિના રહેજો. જે આપણે બીજા પડાવો વહીજા છીએ, પછી ત્રીજા પડાવમાં જશું ને ચોથો પડાવ આવશે. એવી રીતે ટોટલ આપણે 36 કિલોમીટરની આજે દિવસમાં ગિરનાર લીલી પરિક્રમા પૂરી કરશું. તો અત્યાર સુધીનો તો આપણો બહુ સફર સારો રહ્યો છે. હવે જોઈએ કે આગળ શું થાય છે. હા તો જો મિત્રો ચડવાનું ધીમે ધીમે અઘરું ને અઘરું જ થતું જાય છે. જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા પાછો છે ને જે વસ્તુ મળતી હશે ને એનો ભાવ વધતો જશે. નીચે પાણીની બોટલ 20-30 રૂપિયાની મળે, અહીંયા ઉપર લઈ આવે એટલે 50 રૂપિયાની થઈ જાય. જો ચડવાનું અઘરું, થોડાક પગ દુખવા માંડ્યા છે. તો આપણે હિંમત રાખીને આજના દિવસમાં પરિક્રમા પૂરી કરશું રેડી.
સુધી આપણો સફર ચાલુ જ છે. પથરે પથરે થઈ થઈને આપણે જઈ રહ્યા છીએ. જોઈ લો રસ્તામાં અગરા પથ્થર ને એવું બધું જ આવે છે. રેડ જો આવી રીતે પથ્થર કૂદતા કૂદતા જવાનું છે માળવેલાની જગ્યા સુધી. જોઈ લો માળવેલાની જગ્યા સુધી આપણે આવી રીતે પથ્થરમાં જ જવાનું છે. જોઈ લો પથ્થરની વચ્ચે રસ્તો હે, પથ્થરની વચ્ચે રસ્તો છે ને એમાં જઈ રહ્યા છીએ. મારો થોડોક અવાજ ને શ્વાસ હાફી ગયો એવું તમને લાગશે. રેડી? પણ તો આપણે જઈ રહ્યા છીએ. પછી જોઈએ આગળ આપણે જઈએ જ છીએ. મારી જગ્યા સુધી જો રસ્તા કેવો માહોલ છે હું તમને દેખાડી દઉં. રેડી? આવું બધું આવે છે. હવે થોડાક મારા પગ દુખે છે એવું મને લાગે છે, પણ તોય આપણે ગીવ અપ નથી કરવાનું. અહીંથી આપણે હાઈલા જશું. માળવેલાની જગ્યા સુધી જ આવવું છે. જગ્યા આવી જશે પછી આપણે તો સીધે સીધો રોડ જ હાલવાનો છે. લાગે છે મોબાઈલ મૂકી દઉં છું એટલે મૂકી શકો. જો મિત્રો આવી રીતે લોકો માળવેલાની જગ્યાએ થાય છે. આ જીણા બાવાની મઢેલીથી માળવેલની જગ્યાએ જાય છે. જય ગિરનારી. ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગરથી. જો આવે છે કેટલામી પરિક્રમા? ત્રીજું વર્ષ એમને. સારું સારું, ચાલો જય ગિરનારી. ચાલો હવે આપણે આગળ ચાલુ રાખશું હાલવાનું અને આપણે પહોંચીએ માળવેલાની જગ્યાએ. ધીમે ધીમે આપણે ચડી રહ્યા છીએ. જુઓ આવી રીતે પથ્થરવાળો આવશે. આ પથ્થરવાળો રસ્તો આપણે પાર કરવાનો છે. જુઓ આવા મોટા મોટા પથ્થર છે, એની વચ્ચેથી જવાનું છે આપણે. હા તો મિત્રો આપણે ઘોડી આખી ચડીને અહીંયા સુધી આવી ગયા, ટોચ સુધી. હવે આ ટોચેથી નીચે ઉતરવાનું છે. તો ચાલો નીચે ઉતરીએ અને જુઓ અહીંયા ટ્રાફિક. જુઓ બહુ મોટા ભાઈ ટ્રાફિક છે, ચેકપોસ્ટ જેવું છે. તો અહીંથી ઉતરીશું આપણે, નીચે ઉતરીએ અને જોઈએ કે કેવું છે આગળ. આટો ઢોળીએ ઉતરતા ઉતરતા આપણે પગથિયા આવી ગયા છીએ. કેમકે જો બાજુમાંથી ઢોળીએથી ઉતરવાનું બહુ જ અઘરું હતું એટલે આપણે જો આ પગથિયાથી ઉતરીએ છીએ. તો ધીમે ધીમે આપણે પગથિયા ઉતરીએ. આપણે કાંઈ ઉતર નથી. રેડી? રેડી. હવે પગથિયા પૂરા થઈ છે, પાછી ઢોળી ઉતરવી પડશે. મારે પાછો મોબાઈલ મૂકવો પડશે. રેડી? હા તો જુઓ મિત્રો કેટલો ખતરનાક રસ્તો છે જેમાંથી આપણે જઈ રહ્યા છીએ. ચાલો હજી આગળ સફર ચાલુ જ રાખીએ.